આ તોરણમાં આઠ જીરો સાઇઝના ડલ મોતીનો ઉપયોગ કરેલો છે આ તોરણનું માપ કેટલું છે આ તોરણમાં કેટલા ગ્રામ મોતી યુઝ કરેલા છે અને આ તોરણના ક્લિયર ફોટા મેળવવા માટે તમારે શું કરવું એ પણ હું તમને આગળ આ જ વિડીયોમાં જણાવીશ આ તોરણમાં ટોટલ નવ પાંદડા બનાવેલા છે જેમાં ઝાડની ડિઝાઇનવાળા ત્રણ પાંદડા પિંક ચકલીવાળા બે પાંદડા સ્કાય બ્લુ કલરની ચકલીવાળા બે પાંદડા અને યલો કલરની ચકલી વાળા બે પાંદડા બનાવેલા છે તો હવે આપણે જોઈ લઈએ તોરણની સાઈઝ કેટલી છે આ તોરણની સાઈઝ અડતાલીસ ઇંચ છે આ તોરણનું પાંદરું કેવી રીતે બનાવવામાં આવે છે એ તમારે શીખવું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો જેટલી વધારે કમેન્ટ હશે એટલું ઝડપથી અમે વિડીયો બનાવીશું આ તોરણનું વજન આઠસો ને અઢાર ગ્રામ છે તો ચાલો આપણે જોઈ લઈએ તોરણનું ફિનિશિંગ અને આ તોરણના ક્લિયર ફોટા કેવી રીતે મેળવવા એ આપણે પછી જોઈએ આપણે આવી રીતે બે મોતીની હાર વચ્ચે એક પોબડી લીધેલી છે આ તોરણ બહુ મોટું છે એટલે આવી રીતે આપણે પાંચ કડી લગાવેલી છે તોરણ લટકાવવા માટે તોરણની મજબૂતાઈ જળવા રહે એ માટે આપણે આવી રીતે કાપડ લગાવેલું છે જેનું ફિનિશિંગ તમે વિડીયોમાં જોઈ શકો છો આ તોરણના ક્લિયર ફોટા મેળવવા માટે તમારે ત્રણ સ્ક્રીનશોટ લેવાની છે જ્યારે સ્ક્રીનશોટ એક બે અને ત્રણ લખેલું આવે ત્યારે તમારે સ્ક્રીનશોટ લઈ લેવાની છે અત્યારે સ્ક્રીનશોટ એક લખેલું આવ્યું છે તો તમારે એક સ્ક્રીનશોટ લઈ લેવાની છે અત્યારે બીજી સ્ક્રીનશોટ લખેલી આવી છે તો સ્ક્રીનશોટ બીજી લઈ લેવાની છે અત્યારે સ્ક્રીનશોટ ત્રણ લખેલું આવેલું છે તો તમારે ત્રીજી સ્ક્રીનશોટ લઈ લેવાની છે આ સ્ક્રીનશોટ પરથી કોઈપણ વ્યક્તિ સરળતાથી તોરણ બનાવી શકે છે તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પર પ્રેસ કરો કે જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો